जय श्री कृष्ण बाळको, जय श्री कृष्ण वाली मित्रों। बाळको, आपणे आना आगळना ज़ूम लेसननी अंदर आपणे जोई गया हता एक्टिविटी 12, चित्र साथे आपेल वर्णन वाँचो, बराबर ने। एमां आपणे रेशमा अने रोहननुं कन्वर्सेशन जोयुं हतुं। त्यार पछी रेशमा अने रोशननी बिलाड़ी विशे आपणे केटलाक एक्जाम्पल साथे जोयुं हतुं के रेशमानी बिलाड़ी केवी छे अने रोशननी बिलाड़ी केवी छे, बराबर। तो आटलू एक्टिविटी 12 में आपणे जोई गया हता। हवे आपणे आगळनी एक्टिविटी जोईए, एक्टिविटी 13। तो एनी अंदर शुं छे बाळको? तो छे चित्र जुओ, शिक्षक पासेथी चित्रनुं वर्णन सांभळो अने खाली जग्या पूरो। तो आ एक चित्र देखाय छे तमने, बराबर। सानुं चित्र छे? काइट। काइट एटले पतंग। आ तो तमने खूब याद छे, सारी रीते याद छे, बराबर ने। ઉત્તરાયણ આપણી ફેસ્ટિવલ આવી રહ્યો છે, બરાબર। તો એટલે ઉત્તરાયણમાં બરાબર પતંગ ચગાવશો એટલે બધાને પતંગ ખબર જ છે, પતંગ કેવા હોય, બરાબર। કાગળના હોય, વિચરકના હોય, બરાબર। તો આ પતંગ વિશે લખ્યું છે, ધીસ ઇઝ અ કાઇટ। ધીસ એટલે કે આ, ઇઝ એટલે છે, અને કાઇટ એટલે પતંગ, આ પતંગ છે। ઇટ ઇઝ રેડ, તો તે કેવો છે, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અને રેડ, રેડ એટલે કે લાલ, તે લાલ છે। ઇટ ઇઝ નોટ બિગ, તે કેવો છે, બિગ, બિગ એટલે મોટો, મોટો નથી, નોટ એટલે નથી, તે મોટો નથી, બરાબર। એ રીતે બાળકો બીજા ચિત્ર જોઈને તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે। એમાં ખાલી જગ્યામાં તમારે કાઉસમાંથી જવાબ શોધીને લખવાનું છે। તો આ ચિત્ર સાનું દેખાય છે તમને ખબર જ છે, આ જોયું છે ને, હા, આપણા ઘરમાં હોય, સ્કૂલમાં પણ તમે જોયું છે। તો કે આ ચિત્ર સાનું છે, ટેબલ છે, છે ને ટેબલ, હં। તો ટેબલ વિશે આ ખાલી જગ્યા પૂરવાની છે। લખ્યું છે, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બેન્ચ છે કે ટેબલ છે, તો શું આવશે, ટેબલ। ઇટ ઇઝ ખાલી જગ્યા, બ્લેક છે કે બ્લુ છે, તો તમારે કલર જોવાનો, કયો કલર છે, બ્લુ કલર છે ને, ભૂરો કલર, હં, એટલે જવાબમાં આવશે બ્લુ, BLUE, બ્લુ। ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, સ્ક્વેર કે રેક્ટેંગલ, તે ચોરસ નથી, નોટ એટલે નથી, બરાબર ને, તે ખાલી જગ્યા નથી, તો તે ચોરસ નથી કે રેક્ટેંગલ નથી। ટેબલ કેવું છે, ચોરસ છે કે રેક્ટેંગલ છે, લંબચોરસ, ચોરસ છે ને, હં, એટલે જવાબમાં શું આવશે, ઇટ ઇઝ નોટ રેક્ટેંગલ, એટલે કે તે લંબચોરસ નથી। આગળનું ચિત્ર જુઓ, દડાનું છે, બરાબર, બોલનું। હવે બોલ જોઈને આપણે ચિત્ર લખવાના છે વાક્યો। ધીસ ઇઝ અ ખાલી જગ્યા, આ ખાલી જગ્યા છે, તો કે બોલ છે કે બેટ છે, શું છે, આ બોલ છે, એટલે ખાલી જગ્યામાં શું આવે, બોલ। ઇટ ઇઝ ખાલી જગ્યા, તે ખાલી જગ્યા છે, રેડ છે કે યલો છે, કયા કલરનું છે બોલ, રેડ છે ને, લાલ છે ને, એટલે લખવાનું તે લાલ છે। ઇટ ઇઝ ખાલી જગ્યા, રાઉન્ડ કે સ્ક્વેર, તે ગોળ છે કે ચોરસ છે, ગોળ છે, એટલે જવાબમાં શું આવે, ઇટ ઇઝ રાઉન્ડ, બરાબર। રાઉન્ડની સ્પેલિંગ શું થાય, RUND, રાઉન્ડ, બરાબર ને, એટલે ખાલી જગ્યામાં તમારે લખવાનું રાઉન્ડ। આગળનું ચિત્ર જુઓ, શું છે, આ એક પુસ્તક છે, બરાબર ને, એક ચોપડી છે। તો હવે ચોપડી પરથી આપણે ખાલી જગ્યા પૂરીએ, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, આ ખાલી જગ્યા છે, તો શું છે, આ બુક છે કે પેન છે, બુક છે, રાઈટ, તો આપણે જવાબમાં લખીશું બુક। ઇટ ઇઝ ખાલી જગ્યા, તે કેવી છે, રેક્ટેંગલ છે કે ટ્રાયંગલ છે, રેક્ટેંગલ છે ને, લંબચોરસ છે ને, એટલે આપણે જવાબમાં લખવાનું, ઇટ ઇઝ રેક્ટેંગલ। ઇટ ઇઝ ખાલી જગ્યા, તે કેવી છે, યલો છે કે ગ્રીન છે, યલો છે ને, તો જવાબમાં લખવાનું યલો, સમજ પડી। તો આ રીતના તમારે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરવાની છે, ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। કાઉન્સ પણ આપ્યા છે, કાઉન્સમાંથી જવાબ શોધીને જ લખવાના છે બાળકો, એક્ટિવિટી તમારે જાતે કરવાની છે, આનો ફોટો પાડીને હું મોકલીશ નહીં, બરાબર। ચોપડીમાંથી સેમ જ જોઈને લખવાનું છે, ચિત્ર પણ તમારે આની ઝેરોક્સ કરાવી લેવાની, અને ઝેરોક્સ લગાવી શકો, અથવા તો તમે હાથથી દોરી પણ શકો, ડ્રોઈંગ પણ કરી શકો, બરાબર। ટેબલનું ચિત્ર દોરતા તો આવડે ને, હં, તો ટેબલનું ચિત્ર દોરી દેવાનું અને એની સામે ખાલી જગ્યા લખી દેવાની, બોલનું ચિત્ર દોરી દેવાનું અને એની ખાલી જગ્યા લખી દેવાની, ખ્યાલ આવ્યો।
तो आ रीतनुं तमारे काम करवानुं छे। आ रीतनी एक्टिविटी आपणे 13 लखीशुं। आगळ शुं छे, अहीं आपेल जग्यामां तमने गमती वस्तु दोरो अने तेना विशे शिक्षकनी मददथी लखो, बराबर छे। तो अहीं तमने कई पण जे पण गमतुं होय, बॉल गमे, पतंग गमे, जे पण गमे ते आ चित्रो सिवाय तमे बीजुं दोरी शको, बराबर। तमने गमती कोई पण वस्तु तो अहीं तमे दोरवानी, बराबर। अने तमारे तमे जे दोर्युं होय, दाखला तरीके अहीं तमे झाड दोर्युं, शुं दोर्युं? झाड। तो झाड ने शुं कहेवाय? ट्री। शुं कहेवाय? ट्री। तो अहीं लखवानुं दीस इज अ ट्री, बराबर। पछी इट इज, तो केवा रंगनुं छे? लीला कलरनुं छे ने, तो आपणे लखवानुं इट इज ग्रीन, बराबर। इट इज नॉट स्मॉल, આપણે મોટું દોરીએ તો અહીંયા આપણે સ્મોલ લખવાનું, ઇટ ઇઝ નોટ સ્મોલ, તે નાનું નથી, બરાબર। મોટું દોરો તો પછી અહીંયા નાનું લખવાનું, અને નાનું દોરો તો અહીંયા બિગ લખવાનું, ઇટ ઇઝ નોટ બિગ, બરાબર છે બાળકો। તો આ રીતના તમારે એક્ટિવિટી 13 અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું છે। પહેલાં તમારે ચોપડીમાં લખવાનું, પછી મમ્મીને બતાવવાનું, કમ્પ્લીટ થઈ જાય, ઓકે થઈ જાય, પછી તમારે જોઈને નોટબુકમાં લખવાનું રહેશે, ઓકે બાળકો। તો નેક્સ્ટ વિડીયો અને ઝૂમ લેસનની અંદર આપણે આગળની એક્ટિવિટી 14 આગળ યુનિટ 6 છે એ જોવાના છે, પણ એ પહેલાં હું તમારી નાનકડી ટેસ્ટ પણ લઈશ, એટલે તમારું આપણું અહીંયા યુનિટ પૂરું થાય છે, બરાબર છે। અહીંયા આપણું આ યુનિટ 5 પૂર્ણ થાય છે, તો જે બાળકોનું લેખન કાર્ય બાકી હોય તો તેમણે અહીંયા સુધીનું લેખન કાર્ય કમ્પ્લીટ કરી દેવું, ચોપડીમાં પણ લખવું અને એમાંથી જોઈને નોટબુકમાં પણ લખવું, ઓકે બાળકો। તો હું ટેસ્ટ લઈશ એટલે તમે વાંચતા રહેજો, ઓકે। તો જય શ્રી કૃષ્ણ।